રાજ્ય સરકારે પસાર કરેલા હોય તેવા કાયદાના વિરુદ્ધમાં જામનગર જિલ્લા કોંગ્રેસ અને માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ શ્રી અમિતભાઈ દેસાઈની સૂચનાથી ગુજરાત વિધાનસભામાં 31/3/2022 રોજ માલધાર વિરોધી કાયદો ભાજપ સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં જામનગર જિલ્લા માલધારી સેલના પ્રમુખ શ્રી બાલુભાઈ લુણાની આગેવાનીમાં અને જામનગર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ શ્રી ઝીવણભાઈ કુંભાવરાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે માલધારીઓના વિરુદ્ધનો જે કાળો કાયદો છે તે રદ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી ઝીવણભાઈ કુંભાવરાડિયા, ગુજરાત કિસાન કોંગ્રેસ વાઇસ ચેરમેન કરણદેવસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ચેતનભાઈ મોરી, ચંદ્રસિંહ જાડેજા, મંગલભાઈ રબારી, રઘુભાઈ લુણા, દેવાભાઈ રબારી, હીરાભાઈ ખાંભવા, કરશનભાઈ, મંગાભાઈ, નાગેશભાઈ, પુનરાજભાઈ મોરી તથા માલધારી સમાજના આગેવાનો ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની વિરોધમાં ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગૌ માતાને, ન્યાય આપો, ન્યાય આપો, ગૌ માતાને, ન્યાય આપો.